સુરેન્દ્રનગર શહેરના મેગા મોલ નજીક ધોળા દિવસે આધડને છરીના ઘા ઝીકીને લાખો રૂપિયાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી. સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે લાખો રૂપિયાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મેગા મોલ નજીક એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધને આંતરીને તેમને છરી બતાવીને તેમની પાસે રહેલા 18 લાખથી વધુની રકમ લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ જતા આ ઘટના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. છરીના ઘા ઝીકીને વૃદ્ધાને લૂંટી લેતા ચકચાર સુરેન્દ્રનગરના મેગા મોલ નજીક બનેલી લૂંટની ઘટના વિશે આ અંગે મળતી માહિતી મુજબ એક વૃદ્ધ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ વૃદ્ધને આંતરીને છરી બતાવી હતી. એ બાદ છરીના ઘા ઝીકી વૃદ્ધ પાસે રહેલા ₹18,20,000 લૂંટી લીધા હતા. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ લૂંટની ઘટના બાદ સુરેન્દ્રનગરના મુખ્ય હાઈવે પર પોલીસ દ્વારા નાકાબંધી કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કંપનીમાંથી નાણાં લઈને બેંકમાં ભરવા જતા હતા ત્યારે આ લૂંટનો ભોગ બનનાર વૃદ્ધ કિશોર પંડ્યાભાઈએ જણાવ્યું હતું કે જ્યાં હું નોકરી કરું છું ત્યાંથી પૈસા લઈને બેંકમાં એક્ટિવા લઈને જતો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો મને આંતરીને ₹18,20,000ની લૂંટ કરીને જતા રહ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર મેગા મોલની સામે આ લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે લૂંટારુઓએ ચાલુ સ્કૂટરે અમને નીચે પાડી દીધા હતા અને હું મારી ચીમનલાલ ભગવાનજીની પેઢીમાંથી નાણાં લઈને જતો હતો. ત્યારે એ લોકોએ લૂંટીને જીનતાનના રોડથી 80 ફૂટના રોડ તરફ ભાગ્યા હતા. ત્યારે એ લોકોએ અમારી ઉપર છરી વડે હુમલો કરીને ₹18,20,000 ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ નાણાં અમે કંપનીમાંથી લઈને બેંકમાં ભરવા જવાના હતા. શું તમારું નામ? શું? કિશોરભાઈ પંડ્યા. ક્યાં નોકરી કરો તમે? ક્યાં? ચમજ. કેટલા કેટલા પૈસા હતા? 18,20,000. કોણ લઈ ગયું? એટલે કેટલા જણ હતા તમારી? બે જણ હતા. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.